नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण दस विज्ञान और टेक्नोलॉजी में प्रकरण नंबर दस प्रकाश वक्रीभवन अने परावर्तन ना ऑनलाइन लेक्चर नंबर 15 नो अभ्यास करवा जई रहा छे। गई काले आपणे ऑनलाइन लेक्चर नंबर 14 नी अंदर बे आकृति खूब ज महत्वनी अंतर्गोल लेंस नी आकृति जोई के दूर थी आवता प्रकाश ना किरणोनी आवी किरण आकृति दोरी थी अने प्रकाश केन्द्र ओ अने अनदंतनी वच्चे गम्मे त्या वस्तुने मूकी एनी आपणे किरणाकृति दोरी नो अभ्यास कर्यो हतो। ए उपरांत आपणे पातळो लेंस नानो दर्पण मुख आ बे नी पण व्याख्याओ जोई हती। આજે આપણે બે ખૂબ જ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છે કે લેન્સનું સૂત્ર એટલે શું, બરોબર છે મિત્રો? લેન્સનું સૂત્ર વ્યાખ્યા પાણી આકૃતિ દોરી લેન્સનું સૂત્ર ફક્ત લખવાનું છે। બીજી બાજુ છે ગોલીય અરીસા વડે મળતા મોટવણીની વ્યાખ્યા લખી આકૃતિ દોરી ફક્ત તેનું સૂત્ર લખવાનું છે। મિત્રો ફક્ત ને ફક્ત સૂત્ર લખવાનું છે પણ બંનેમાં આકૃતિ દોરવાની છે, બંનેમાં આકૃતિ સેમ આવશે। સૌથી પહેલા વ્યાખ્યા જોઈ લઈએ કે લેન્સ કેવો લેવાનો, પાતળો અને નાના દર્પણ મુખવાળા લેન્સ માટે યુ હંમેશા પ્રકરણમાં શું લીધું છે આપણે, વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને સમીકરણને આપણે લેન્સનું સૂત્ર તરીકે ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર થઈ જશે 1/v - 1/u = 1/f, આપણું થઈ ગયું સમીકરણ નંબર 1 જે લેન્સનું સૂત્ર છે। વ્યાખ્યા લખવાની ફક્ત એનું સૂત્ર લખીએ, ફરી જઈએ સૂત્ર જોઈએ, પાતળા અને નાના દર્પણ મુખવાળા લેન્સ માટે u એટલે વસ્તુ અંતર, વી એટલે પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને સમીકરણને લેન્સનું સૂત્ર કહે છે। 1/v, વી એટલે આપણે શું લીધું છે પ્રતિબિંબ અંતર, ભાગ્યા 1/u વસ્તુ અંતર ના ભાગાકાર બરાબર 1/f એટલે કેન્દ્ર લંબાઈ, 1/v - 1/u = 1/f। ગોલીય રેખા માટે મોટવણીની વ્યાખ્યા તો શું થશે, ગોલીય લેન્સ આવે બંનેની અંદર એટલે અંતર્ગોળ પણ આવે બહિર્ગોળ પણ આવે, જે પણ પૂછ્યું હોય અંતર્ગોળ લખ્યું તો અંતર્ગોળથી સ્ટાર્ટ કરવાની, બહિર્ગોળથી લખ્યું બહિર્ગોળથી સ્ટાર્ટ કરવાની, ગોલીય લખ્યું હોય તો ગોલીય લેન્સ દ્વારા મળતા એચ ડેસ એટલે આખા પ્રકરણમાં એચ ડેસ આપણે શું લીધું છે પ્રતિબિંબની ઊંચાઈ, એચ એટલે વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને તેની મોટવણી કહે છે। એટલે આપણું એનું સૂત્ર થઈ જશે આપણે મોટવણીની સંજ્ઞા એમ છે પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ ભાગ્યા વસ્તુની ઊંચાઈ એચ ના ગુણોત્તરને મોટવણી તરીકે ઓળખવામાં આવે છે। તો આને આપણે શોર્ટમાં લખી શકીએ છીએ એમ બરાબર એચ ડેસ અપોન એચ। આપણે એ પણ જાણીએ છીએ કે એચ ડેસ એટલે શું છે, પ્રતિબિંબની ઊંચાઈ, એટલે પ્રતિબિંબની ઊંચાઈ એનો ઓ થી આપણે અંતર માપીએ તો શું થશે વી થશે, અને એચ એટલે વસ્તુ ઊંચાઈ જે ગોલીયની પ્રકાશી કેન્દ્રથી તેનું અંતર માપીએ તો એ શું થશે યુ, એટલે કે વસ્તુ અંતર યુ લેવામાં આવે છે। તો મોટવણીનું એક બીજું સૂત્ર પણ થઈ જશે એમ બરાબર વી ભાગ્યા યુ। તો આ થઈ ગયું આપણું મોટવણીનું સૂત્ર। હવે બંનેની આકૃતિ સેમ છે, ફરી આપણે દોરીશું, આપણે જે પણ કીધું હોય અહીંયા આપણે બહિર્ગોળ લેન્સ દોરીશું આપણે, આ થઈ ગયું આપણો બહિર્ગોળ લેન્સ, આ થઈ ગયું મુખ્ય અક્ષ એમ, એન પ્રકાશીય કેન્દ્રો ઓ, આટલું તો આપણે દર વખતે કરીએ છીએ। અહીંયા મળશે આપણને F1 મળશે, અહીંયા C1 બરાબર 2F1, આ બાજુ મળશે આપણને F2 C2
2F2 આટલું આપણે દરેકમાં કરીએ છીએ બરોબર છે હવે તમને આપી ગયું છે હવે આપણે આખું બહિર્ગોળની આવી આપણે જોઈ કે બહિર્ગોળ લેન્સની આવી ટોટલ 6 આકૃતિ છે અને ગઈકાલે જોઈ કે અંતર્ગોળ લેન્સની 2 આકૃતિ છે એ 6 પ્લસ 2 અને 8 આકૃતિમાંથી આપણે જે પણ એ મેન્શન કર્યું હોય તેની આકૃતિ દોરવાની અને વ્યાખ્યા લખીને સૂત્ર લખવાનું સૂત્ર છે ને વ્યાખ્યા લખીને સૂત્ર લખવાનું तो खास ध्यान रखियो आकृति खास मेन वस्तु छे आपणी पासे तो छ आकृति कई छे पहली एक अनंत अंतर थी आवती हशे पहली बीजी C1 थी दूर मूकीशु बीजी C1 पर मूकीशु चौथो आ बेनी वच्चे मूकीशु पांचमी अहीं अने छठी O अने F1 नी वच्चे तो छ आकृतिमांथी जे आकृति कीधी होय ए दोरवाणी आपणे अहीं आपणे C1 थी दूर बीजा नंबर नी आकृति दोरवा जई रह्या छे वस्तु એની ઊંચાઈ h છે તો શું થાય કિરણ તો એનો જ આવશે આપત કિરણ આપત થયું બરોબર છે અને સેમાંથી નીકળી જશે આપણી પાસે f1 માંથી આપણે નીકળી જશે બીજો કિરણ આપણે દોરીશું આપણે a ओ અહીંયા આપણે શું મળી ગયું પ્રતિબિંબ મળી ગયું એ ડેસ બી ડેસ આની ઊંચાઈ થશે એચ ડેસ પ્રતિબિંબ છે એટલે આ કહીશું આપણે પ્રતિબિંબ ખાસ જોતા રહેજો વસ્તુ કરતા પ્રતિબિંબ નાનું છે વાસ્તવિક ઉલટું છે બરોબર છે અને ક્યાં મળે છે F2 અને 2F2 ની વચ્ચે મળે છે જે આપણે બીજા નંબરની આકૃતિ આપણે દોરી રહ્યા છે આ આકૃતિ બંને માટે દોરી અને નીચે આપણે એ વધુ આપણે એનો વ્યવહાર બધા લખવાના છે અંતર હંમેશા પ્રકાશી કેન્દ્ર O થી મપાય એટલે આટલેથી આટલી વસ્તુ એટલે થઈ જશે वस्तु अंतर v એટલે કે આટલું આપણને શું મળી ગયું પ્રતિબિંબ અંતર v બંને બાજુ આપણને અહીંયા આપણને કેન્દ્ર લંબાઈ f મળશે અહીંયા પણ આપણને કેન્દ્ર લંબાઈ f મળશે બંને જુદી પાડવા માટે f1 f2 લખી શકીએ છીએ તો આ બંને આપણે અંતર થઈ ગયા આની અંદર જો પણ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ થશે ફરી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો આપણે અભ્યાસ કરીએ કે મુખ્ય અક્ષના ઉપરની તરફ હોય તો ધન લેવામાં આવે જેમ કે પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવામાં આવે મુખ્ય અક્ષની નીચેની બાજુ છે પ્રતિબિંબ નીચેની બાજુ મળે છે તો એ માઈનસ લેશે નંબર 1 પ્રકાશીય કેન્દ્ર O થી વસ્તુ આ બાજુ છે આ બાજુના અંતર આપણે શું લઈએ છે ઋણ લઈએ છે જ્યારે પેલું અંતર શું મળે છે આપણને ધન મળે છે તો આપણે આના પરથી આપણને એનું સૂત્ર આપણને પ્રાપ્ત થશે બરોબર છે તો કયું સૂત્ર પ્રાપ્ત થશે આપણને કે આપણે અહીંયા સૂત્રની અંદર આપણે ફેરફાર જોઈશું કે આ આકૃતિ પણ આમાં માટે દોરીને આ બધી જ વસ્તુ આપણે લખવાની અને આપણે પ્રતિબિંબ વસ્તુ અંતર પણ કહી શકીએ છીએ વક્રતા કેન્દ્ર હોય તો અહીંયા સુધી લઈ શકીએ છીએ પણ આપણે આ જેટલું જરૂરી છે એટલું મેન્શન કરીશું કેટલી 6 પ્લસ 2 આપણે આ બહિર્ગોળ માટે આકૃતિ દોરી આવી 6 આકૃતિ દોરી શક્યા છે ગઈકાલે શીખી ગયા અંતર્ગોળ માટે 2 લખી શકીએ છીએ તો આ રીતની આકૃતિ દોરી વ્યાખ્યા લખવાની અને સૂત્ર લખવાનું એટલે 3 માર્ક મળે વ્યાખ્યા લખી આકૃતિ દોરી અને સૂત્ર તારો હવે આપણે ફરીયાની કોઈ નજર મારી લઈએ પાતળા અને નાના દર્પણ મુખવાળા લેન્સ માટે વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રને આપણે લેન્સનું સૂત્ર કે 1/v -1/u = 1/f આ શું છે આપણું લેન્સનું સૂત્ર છે આ લેન્સના સૂત્રનો આપણે પ્રકરણ બચ્ચે એટલે દાખલા માટે ઉપયોગ કરીશું આ ત્રણમાંથી બે ના માપ આપેલા હોય ત્રીજું માપ શોધી શકે છે
એક વખત આ બે નામ આપેલા હોય છે કે કેન્દ્ર લંબાઈ શોધો, V અને F આપેલા હોય છે કે U શોધો, U અને F આપેલા હોય તો V શોધો. આમ ત્રણ પ્રકારના દાખલા આમાં પણ શોધી શકાય છે. મોટવણી, તો મોટવણીમાં જે આપણે અરીસા માટે જે વ્યાખ્યા ક્રિએટ કરી છે એની જ વ્યાખ્યા થઈ છે કે ગોલીય લેન્સ માટે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને લેન્સની મોટવણી કહે છે, H ડેશ અપોન H. હવે આપણે અહીંયા ખાસ જોવાનું છે કે H ડેશ પ્રતિબિંબ અંતર લેન્સની આ બાજુ છે, એટલે આપણે અહીંયા શું લઈશું, માઇનસ લઈશું, બરોબર છે. એનું અંતર કેવું થશે, આપણે પ્લસ થશે. જ્યારે આ વસ્તુ આ બાજુ છે, જમણી બાજુ છે, ડાબી બાજુ છે, એટલે વસ્તુ અંતર હંમેશા શું લઈશું, આપણે માઇનસ લઈશું. કઈ? કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ. તો અહીંયા અંતે સાદ્રુપ આપતા વત્તા ઓછા ઓછા. તો ગોલીય લેન્સ માટેનું મોટવણીનું સૂત્ર છે માઇનસ વી ભાગ્યા યુ. તો વ્યાખ્યા લખવાની, આકૃતિ દોરવાની, ના સૂત્ર લખવાનું, આમ ત્રણ માર્કનો પ્રશ્ન છે. આકૃતિને ઘણી વખતે એક્સપ્લેનેશન પણ સમજાવવાનું પણ કહે છે. તો કેવી રીતના સમજાય છે કે ખાસ ધ્યાન આપજો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ કયું છે, બહિર્ગોળ લેન્સની સામે C1 થી દૂર H ઊંચાઈની વસ્તુ AB મૂકવામાં આવેલ છે. મૂકેલી છે એટલે શું થાય છે, જેવું મૂકેલી કિરણ આપાત થઈ જાય, મૂકવામાં આવેલી છે ત્યારે તેનું લેન્સની બીજી તરફ, બહિર્ગોળ લેન્સની બીજી તરફ F2 અને 2F2 ની વચ્ચે વાસ્તવિક ઉલટું અને વસ્તુના કદ કરતા નાનું પ્રતિબિંબ A'B'H' ઊંચાઈ વાળું પ્રાપ્ત થાય છે, બરોબર છે. તો આટલું આપણે એને આકૃતિને આપણે સમજાવવી પડે. અને પછી લખવાનું કે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ. ખાસ ધ્યાન આપજો કે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ સૌથી પહેલા જ આપણે ચાર વસ્તુ કરવાની, કે વસ્તુ ઊંચાઈ, વસ્તુ ઊંચાઈને આપણે શું કહીએ છીએ, આપણે એથી માપી શકીએ. તો કેટલું છે વસ્તુ ઊંચાઈ, આપણે AB, તો એ કેટલી લઈશું, આપણે પ્લસ H લખીશું. પ્રતિબિંબ ઊંચાઈ A'B' નીચેની તરફ છે, માઇનસ H'. કઈ? કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ. ત્રીજી વસ્તુ, વસ્તુ અંતર, વસ્તુ અંતર ક્યાં પડે છે, OB. નીચે જુઓ, લેન્સની આ બાજુ છે, ડાબી તરફ છે, માઇનસ U. પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ અંતર OB' પ્લસ V. આમ ચાર સાઇનનો આપણે ઉલ્લેખ કરવો પડે, બરોબર છે. જે રીતે પ્રશ્ન પૂછ્યો હોય એવી રીતે આપણે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. તો આમ આજે બે ખૂબ જ મહત્વનું ગોલીય લેન્સ અને મોટવણીના બે મોટા ત્રણ માર્કના પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો, આકૃતિ, વ્યાખ્યા અને સૂત્ર. આમ સરસ મજાના ત્રણ એક એક માર્કનો ત્રણ વસ્તુનું વેટેજ છે. તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ બે પ્રશ્નોનો ગહન અભ્યાસ કરીશું અને આવતીકાલે આપણે આ ચેપ્ટરની પૂર્ણાવતી કરી અને દાખલા તરફ આગળ વધીશું. તો મિત્રો, આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.